નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાઈન રૂમ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર. વિજલપુરમાં રખડતા શ્વાનનો આતંક ક્યારે અટકશે? વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવનો વિશેષ અહેવાલ. લાયન્સ હોસ્પિટલ નવસારીને મળ્યું રૂપિયા 51 લાખનું દાન. દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું. લાયન્સ હોસ્પિટલ નવસારીને વિવિધ દાતાઓ તરફથી ડાયાલિસિસ યુનિટ, સ્પેશિયલ સેલ રૂમ તેમજ ગરીબ રાહત ફંડ માટે વિવિધ દાતાઓ તરફથી રૂપિયા 51 લાખનું દાન મળ્યું છે. એ નિમિત્તે લાયન્સ હોસ્પિટલ નવસારીના ચેરમેન દેવેશ પટેલના પ્રમુખપદ હેઠળ એક સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રમુખશ્રી સૌને આવકારી સન્માનિત કર્યા હતા. સાથે જ હોસ્પિટલના ચીફ મેડિકલ ઓફિસર ડૉક્ટર આરસી ધુરાજીયાએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના વાંસી બોરસી ખાતે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંભવિત કાર્યક્રમ અંગે નવસારી જિલ્લા કલેક્ટર ચિત્રા આગ્રેએ સ્થળ મુલાકાત લીધી. નવસારીના કાશીવાડી વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત. પાલિકાના વોર્ડ નંબર 4માં આવેલ કાશીવાડી વિસ્તારમાં ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યા વિકટ બને છે. ચોમાસા દરમિયાન આ વિસ્તારમાં માત્ર રેલના સમયે જ નહીં પરંતુ વરસાદી પાણીનો ત્વરિત નિકાલ ન થાય તો પણ કાશીવાડીના રહીશોના ઘરોમાં પાણી ભરાઈ જાય છે. રેલ તેમજ ભારે વરસાદના સમયે લોકોના ઘરોમાં 5 થી 6 ફૂટ જેટલું પાણી ભરાઈ જાય છે, જેને લઈને ચોમાસા દરમિયાન તેમની સ્થિતિ અત્યંત ગંભીર બને છે. કાશીવાડી વિસ્તારના સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે શહેરના તમામ વિસ્તારોમાંથી આવતી ગટર લાઇનોનું જોડાણ આ વિસ્તારમાંથી પસાર થતી લાઇનમાં જ અપાયું છે, જેને લઈને શહેરના મોટા ભાગના વિસ્તારોનું પાણી તેમના વિસ્તારમાં જ ભેગું થતું હોવાથી રસ્તા પર ભરાતું પાણી આ વિસ્તારના સ્થાનિકોના ઘરોમાં પ્રવેશી જાય છે, જેને કારણે ઘરો જર્જરિત થતા ન છૂટકે ઘણા લોકોએ ભાડાના ઘરોમાં રહેવું પડે છે. નવસારી એસટી ડેપો ખાતે મુસાફરોને બેસવા ઓછી બેઠકો હોવાથી ઘણાએ ઊભા રહેવું પડે છે. નવસારી એસટી ડેપો ક્ષેત્રફળની દ્રષ્ટિએ સમગ્ર રાજ્યમાં સૌથી મોટું હોવા છતાં પણ અહીં કેટલીક સુવિધાઓનો અભાવ છે. જો બસ તેના રોજિંદા સમય કરતાં થોડી મોડી હોય તો તેમાં મુસાફરી કરનારાઓને બસ ડેપો ખાતે બેસવા માટે પૂરતી જગ્યા પણ મળતી નથી. અહીં એટલા પ્લેટફોર્મ છે અને રોજિંદા જેટલા પ્રમાણમાં મુસાફરોની અવર જવર થાય છે તેના પ્રમાણમાં મુસાફરોને બેસવા માટે ખૂબ જ ઓછા પ્રમાણમાં બેઠકો હોવાથી ઘણા મુસાફરોને બેસવા માટે બેઠકો ન મળતા તેમણે ઊભા ઊભા જ પોતાની બસની રાહ જોવી પડે છે. ત્યારે એસટી ડેપો પર લગાવાયેલ બેઠકોની સંખ્યા મુસાફરોના પ્રમાણમાં ઓછી હોવાથી મોટાભાગના મુસાફરોને બેસવાની જગ્યા ન મળતી હોવાથી મુસાફરોએ ઊભા રહેવું પડે છે. આ ઉપરાંત ચોમાસા દરમિયાન પણ બસો મોડી થવાની એ સામાન્ય બાબત હોય છે, ત્યારે પણ મુસાફરોએ ડેપો પર જ પોતાની બસોની રાહ જોવી પડે છે અને હાલાકી ભોગવવી પડે છે. વિદેશ જવા માટેની પહેલી સીડી બની સરળ. વૈશ્વિક માન્યતા ધરાવતું મયુરી ફોરેન એડ્યુકેશન લાવ્યો છે સૌ પ્રથમવાર IELTS PTE ડ્યુઓલિંગો ની કોચિંગ ફી પર 75% સુધીની સ્કોલરશિપ અને મેળવો ઓરિજિનલ કેમ્બ્રિજના બુક્સ અને બેગ. આ સ્કોલરશિપ ફક્ત ટૂંક સમય માટે જ છે, તો આજે જ સંપર્ક કરો મયુરી ફોરેન એડ્યુકેશન નવસારી. વાગરજ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકોને મળ્યો સને 2023નો નેશનલ ઇનોવેટિવ શિક્ષા રત્ન એવોર્ડ. દેશના તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને આવરી ટીમ દ્વારા આયોજિત નેશનલ ઇનોવેટિવ એક્ટિવિટીઝ ગ્રુપ ઓફ ઇન્ડિયાની છત્તીસગઢની ટીમ દ્વારા આયોજિત નેશનલ ઇનોવેટિવ એજ્યુકેશન રત્ન એવોર્ડ 2023 ગણદેવી તાલુકાના વાગરેજ ગામની બુનિયાદી મિશ્ર શાળામાં ફરજ બજાવતા શિક્ષિકા કીર્તિબેન ઓજસકુમાર પટેલને મળતા શિક્ષકોમાં આનંદ અને ગૌરવની લાગણી છવાઈ હતી. 6 દિવસ બંધ રહેનાર ફાટક અંગે સ્થાનિકોની રજૂઆત બાદ ફાટક ચાલુ રહેશે. નવસારી અમલસાડની ફાટક નંબર LC 111 તારીખ 12 થી 17 ફેબ્રુઆરી સુધી સમારકામ માટે બંધ રહેવાની નોટિસ જાહેર કરાયા બાદ સ્થાનિક અગ્રણીઓ દ્વારા રેલવે તંત્ર સમક્ષ ફાટક બંધ રહેવાને કારણે લોકોને પડનાર મુશ્કેલીઓ અંગે રજૂઆત કરાતા રેલવે તંત્ર દ્વારા હાલ તો ફાટકને નિયમિત રીતે ચાલુ રાખવામાં આવી છે, જેને લઈને આ ફાટક પરથી અવર જવર કરનારાઓ માટે હાલ રાહત થઈ છે.
નવસારીના નાગતલાવડી વિસ્તારમાં આવેલ અજિત સોસાયટી સ્થિત રાજવિહાર એપાર્ટમેન્ટમાં રહેતાને હીરા ઘસવાનું કામ કરતા 51 વર્ષીય નીરજ જયંતીલાલ જોગાણીએ તેમની અંદાજે રૂપિયા 40,000ની કિંમતની એક્ટિવા મોપેડ ગત 18 જાન્યુઆરીએ સવારે 10:30 થી સાંજે 6 વાગ્યા દરમિયાન રેલવે સ્ટેશનની ટિકિટ બારી સામે આવેલ ખંભાત સ્ટીલની કમ્પાઉન્ડ વોલ નજીક જાહેર રોડ પર મૂકી હતી, જે બાઇકને કોઈક અજાણ્યો ચોર ઇસમ ચોરી કરીને નાસી જતા નીરજભાઈએ આ અંગે નવસારી ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા વાહનચોર વિરુદ્ધ વાહનચોરીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવા સાથે ટાઉન પોલીસના એએસઆઈ નિશાંત કુમાર આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે. ચીખલીના બલવાડા ખાતે ફોર વ્હીલ અડફેટે બાઇક સવાર દંપતી પૈકી પત્નીનું મોત. બારડોલી ખાતે રહેતા 59 વર્ષીય પ્રવીણ નગીનચંદ્ર ઢોળિયા તેમના પત્ની સરસ્વતીબેન સાથે તેમની બાઇક પર સવાર થઈને વલસાડથી સુરત તરફ નેશનલ હાઈવે નંબર 48 પર થઈને આવી રહ્યા હતા, ત્યારે પાછળથી આવી રહેલ એક ફોર વ્હીલ ગાડી ના ચાલકે પ્રવીણભાઈની બાઇકને પાછળથી ટક્કર મારતા પ્રવીણભાઈ અને તેમના પત્ની સરસ્વતીબેન બાઇક સાથે રસ્તા પર પટકાતા પ્રવીણભાઈને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી, જ્યારે તેમના પત્ની સરસ્વતીબેનને નાકમાં, છાતીમાં તેમજ પગમાં ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું મૃત્યુ નિપજ્યું. આ અંગે મૃતકના પુત્ર ધવલકુમારે ચીખલી પોલીસ મથકમાં ફોર વ્હીલ ગાડીમાં ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે અકસ્માત કરનાર ફોર વ્હીલ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવા સાથે ચીખલી પોલીસના પીએસઆઈ એમ કે ગામિત આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે. હવામાનની વાત કરીએ તો આજ રોજ નવસારીનું મહત્તમ તાપમાન 30.4 અંશ સેલ્સિયસ, લઘુત્તમ તાપમાન 13.0 અંશ સેલ્સિયસ રહ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે 98%, જ્યારે સાંજે 36% રહ્યું હતું. હવાની ગતિ 1.2 કિલોમીટર પ્રતિ કલાક ઉત્તરથી પશ્ચિમ તરફ રહી હતી. પ્રિય ગ્રાહક મિત્રો, શું તમે એસકે કન્સલ્ટન્સી દ્વારા એમના ગ્રાહકોને અપાતા સંપૂર્ણ સુરક્ષાના કોન્સેપ્ટ વિશે જાણો છો? નહીં તો આવો જાણીએ. સંપૂર્ણ સુરક્ષાનું સર્વપ્રથમ પાસું છે ટર્મ પ્લાન. ટર્મ પ્લાન તમારા જીવન મૂલ્યને જોખમ સામે વીમાના રૂપમાં રક્ષણ આપતું એક માધ્યમ છે, જે તમને તમારી આજને માનસિક શાંતિ અને આવનારી કાલને તમારી ગેરહાજરીમાં પરિવારને આર્થિક મદદરૂપ થનારું સાધન છે. બીજું પાસું છે મેડિક્લેમ. ઓચિંતી માંદગી ક્યારેય બતાવીને નથી આવતી, પણ જ્યારે પણ આવે છે ત્યારે આર્થિકપણે ખૂબ જ દુઃખદ હોય છે, જો આપણે પૂરતું સ્વાસ્થ્ય વીમો લીધો ના હોય તો. અને ત્રીજા પાસાની વાત કરીએ તો ત્રીજું પાસું છે અકસ્માત વીમો. અકસ્માત હંમેશા અચાનક જ થાય છે, અને જો એના લીધે કોઈ આજીવન અપંગતાનો સામનો કરવો પડે ત્યારે પૂરતો અકસ્માત વીમો આવનારા જીવનને આર્થિકપણે ખૂબ જ સરળ બનાવી દે છે. આ સિવાય તમે ક્રિટિકલ ઇલનેસ અને હોમ ઇન્સ્યોરન્સ પણ સમજી અને લઈ શકો છો એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન હેઠળ, અને આ જોખમો સામે રક્ષણ પ્રાપ્ત કરી શકો છો. હવે રોકાણની વાત કરીએ તો મોંઘવારી કરતાં વધુ વળતર મેળવવા અને ખૂબ જ ઓછા રિસ્ક સાથે મહત્તમ રિટર્ન્સ મેળવવા માટે એસઆઈપી થકી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરી શકાય છે. 10,000 રૂપિયાની દર મહિને એસઆઈપી કરી 13% અપેક્ષિત વળતર તમને મળે. 5 વર્ષે 10 લાખ, 10 વર્ષે 25 લાખ, 15 વર્ષે 50 લાખ અને 20 વર્ષે 1 કરોડ જેટલા રૂપિયા તમે ભેગા કરી શકો છો. અને આ બધું જ થઈ શકે છે ઘર બેઠા એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન સાથે. તો આજે જ એસકે કન્સલ્ટન્સીના સોના પરમાર અને કમલેશ પરમારનો સંપર્ક કરો અને આ બધા જ પાસાઓ વિશે જાણો, સમજો અને ઉચિત નિર્ણય લઈને તમારા નાણાકીય જીવનને સંપૂર્ણપણે સુરક્ષિત કરો. તો સરનામું નોંધી લો, એસકે કન્સલ્ટન્સી, ચીમનાભાઈ ચોક, જૂનો વાંદરી મહોલ્લો, શક્તિ ફાફડાવાળાની લાઇનમાં, મહિલા પ્લાસ્ટિકની સામેની ગલીમાં, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો.